નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વીર નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક સારા સમાચાર કહી શકાય, ટેટ ટેટ પાસ નિયમ હટાવી કામી શિક્ષક ભરતી અંગે પરિપત્ર, જે લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં તેના વિશે આપણે ચર્ચા કરીશું. ટેટ ટાટ પાસ વગર કામી શિક્ષક ભરતી, મિત્રો એના વિશે આપણે ચર્ચા કરીશું. શું છે પરિપત્રમાં સંપૂર્ણ વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્કશન પૂછું મિત્રો, હોય છે જોઈન થઈ જજો. તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે. કોઈપણ ભરતી આવે, જ્ઞાન સહાયક, કામી ભરતી, વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક, કોઈ પણ અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવશે. તો ચાલો મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયો શરૂઆત કરું છું. વિડીયો લાઇક કરો, ચેનલ નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો જે પરિપત્ર છે કે તેમાં પરિપત્રમાં શું છે મિત્રો, કે પ્રતિ શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્યના જે પરિપત્ર મોકલવામાં આવ્યું છે કે વિષય છે કચ્છ જિલ્લા જેવા સરહદી વિસ્તારમાં શિક્ષકોની કાયમી ભરતી કરવા અથવા જ્ઞાન સહાયકોની ભરતીમાં વયમર્યાદા તેમજ ટેટ ટાટ પાસ નિયમ દૂર કરવા બાબતે પરિપત્ર કરવામાં આવ્યું છે. તો મિત્રો, પરિપત્ર સંપૂર્ણ વિગત જોવાના છે, વિડીયો એન્ડ સુધી બનાવે છે. વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, જય ભારત સહ ઉપયોગ વિષય અનુસંધાને જણાવવાનું કે ગત શૈક્ષણિક વર્ષ ચાલુ થયેલા જ્ઞાન સહાયકોની યોજના વયમર્યાદા તેમજ ફરજિયાત ટેટ પાસ નિયમો ઉમેદવારોને કારણે કચ્છ જેવા સરહદી વિસ્તારમાં અંતારી ગામમાં જ્ઞાન સહાયકો મળતા નથી અને જો મળે છે તો લાંબા સમય ટકતા નથી. આ બંને પરિસ્થિતિમાં કચ્છનું શિક્ષણ કથળે છે. આમ જોઈએ તો જ્ઞાન સહાયકો માત્ર એક વચગાળાની રાહત છે, કામી ભરતી જ એકમાત્ર કામી ઉલ્લેખ છે. હાલમાં વચગાળાના રૂપે ખાસ કિસ્સામાં કચ્છ સરહદી વિસ્તારમાં જોવાની જગ્યા સુધી કામી ભરતી ન ત્યાં સુધી વયમર્યાદા તેમજ ટેટ ટાટ પાસ નિયમ મુક્તિ આપવામાં આવે તો શક્ય હોય કચ્છ સરહદી જિલ્લાના શિક્ષણમાં વ્યવસાયિક ડિગ્રી ધરાવતા બેરોજગાર યુવાન યુવતીઓને જ ખાલી પડેલી જગ્યા પર ભરતી કરવામાં આવે તેવા હાલ પૂરતો પ્રશ્ન ઉકેલાઈ શકે તેમ છે. તદઉપરાંત કચ્છની ઘણી શાળાઓ માત્ર એક શિક્ષક ફરજ બજાવી રહ્યા છે, જેને પણ બદલી થઈ ગઈ હોવાનું બીજા જિલ્લાના જગ્યાએ ખાલી રહી છે. તો કામી ભરતી રાહત સમસ્યાનો કામી ઉકેલ લાવી શકાય છે તેમ છે. તો આપણી કક્ષાથી આ પ્રશ્ન વહેલા તક ઉકેલાય તેમ ઉગ્ય કરવામાં સાહેબ છે નંબર વિનંતી રજૂઆત કરવામાં આવી છે. તો મિત્રો, જે પરિપત્ર જે કોને મોકલ્યું છે, તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે જે પરિપત્ર રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા મોકલવામાં આવ્યું છે મિત્રો, પ્રધાનમંત્રી મુજીભાઈ ગઢવી સાહેબને, અધ્યક્ષ સરકારી નયનભાઈ વાંઝા અને અધ્યક્ષ શ્રી ગ્રાન્ટેડ અલ્પેશ જાની સાહેબને આજે મિત્રો પરિપત્ર મોકલવામાં આવ્યું છે. જે વિષયમાં જે કાયમી ભરતીમાં ટેટાર પાસ નિયમો દૂર કરવા બાબત જે પરિપત્ર રજૂ કરવામાં આવ્યું છે. તો મિત્રો, શું આવશે સંપૂર્ણ બાબતને જોઈશું, કોઈ અપડેટ આવશે તો તમને જાણ કરવામાં આવશે. ત્યાં આગળ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. અને મળીશું એક નવા વિડીયો સાથે.